રાજકોટમાં લોકમેળાની થીમ પર ગણેશજીનું સ્થાપન રામાનુજ પરિવારે ઘરમાં જ માટીના ગણપતિની સ્થાપના કરી છે. લોકમેળાની થીમ બનાવતા જ 15-20 દિવસનો સમય લાગ્યો છે. ગણેશજી વેક્સિન લેવા અપીલ કરતા હોય તેવા બેનર પણ લગાવ્યા છે. લોકમેળાની થીમ પર ગણેશજીનું સ્થાપન થયું. હાલાકી રાજકોટનો જે પ્રખ્યાત છે એ લોકમેળો છે, પરંતુ 2 વર્ષથી લોકમેળાનું આયોજન નથી થઈ રહ્યું. તો લોકમેળાનું આયોજન થયું નથી, પરંતુ ગણેશ મહોત્સવ પર આ લોકમેળાની થીમ પર ગણપતિ બાપાને વિરાજમાન કર્યા છે. રામાનુજ પરિવારે ઘરમાં જ માટીના ગણપતિની સ્થાપના પણ કરી છે. વડોદરામાં અવનવી થીમ પર ગણેશજીની સ્થાપના કરાઈ છે. નિઝામપુરામાં વેક્સિનની બોટલમાં ગણેશજી હોમિયોપેથિક ડોક્ટર રાજેશ શાહે કરી છે અનોખી સ્થાપના. ડોક્ટર રાજેશ શાહે જાતે ડેકોરેશન કર્યું. પીએમ મોદી વેક્સિન લેતા હોય તેવું બેનર પણ લગાવ્યું. ડોક્ટરની લોકોને વેક્સિન લેવાની પણ અપીલ. ગણેશ ઉત્સવની આજથી ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અલગ અલગ લોકો ગણેશજીની સ્થાપના કરી રહ્યા છે. ત્યારે વડોદરાના એક તબીબ એવા છે કે જેમને પોતાના ક્લિનિકમાં ગણેશજીની સ્થાપના કરી છે, અને તે પણ જોઈ શકો છો કે આખું ડેકોરેશન તેમને પોતાની જાતે તેમની ટીમે કર્યું છે, અને તેમાં COVID-19 વેક્સિન બનાવવામાં આવી છે અને તેમાં ગણેશજીને બિરાજમાન કરવામાં આવ્યા છે. નિઝામપુરામાં આવેલા આ નિકિર હોમિયોપેથી ક્લિનિક છે, તેના તબીબ ડૉક્ટર રાજેશ શાહ દ્વારા ગણેશજીની આ અનોખી રીતે સ્થાપના કરવામાં આવી છે અને એક મેસેજ આપવામાં આવી રહ્યો છે. અને સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ જે પહેલો કોરોના વેક્સિનનો ડોઝ લીધો હતો તે પોસ્ટર પણ અહીંયા લગાવવામાં આવ્યું છે. અને જે પણ દર્દીઓ અહીંયા આવે છે તેમને સમજાવવામાં આવે છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, વેક્સિન દરેકે લેવી જોઈએ. અને આ એક કોન્સેપ્ટ ખુદ તબીબ સામે લાવે છે, ત્યારે આપણે ડૉક્ટર રાજેશભાઈ સાથે વાત કરીશું. ડૉક્ટર સાહેબ શું કહેશો, કઈ રીતના આઈડિયા આવ્યો આ કોન્સેપ્ટનો? કારણ કે વેક્સિન એક અત્યારે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કોરોનાને હરાવવા માટે. અત્યારે સમગ્ર ભારત ગણેશજીમય થઈ ગયું છે. ઠેર ઠેર ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે, એમની પૂજા અર્ચના કરવામાં આવે છે. અમે પણ ગણેશજીના આ સ્થાપના દ્વારા એક સામાજિક અને સુંદર સંદેશ આપવા માંગીએ છીએ કે કોરોનાની રસી એ અમોઘ શસ્ત્ર છે, અને આદરણીય વડાપ્રધાન શ્રી આત્મનિર્ભર ભારત અંતર્ગત ભારતમાં જ બનેલી વેક્સિન ભારતના લોકો માટે નિઃશુલ્ક વ્યવસ્થા કરી છે. તો સૌએ ચૂક્યા વગર રસીના 2 ડોઝ લેવાના છે. 2 ડોઝ લઈશું તો આપણે કોરોના સામે સુરક્ષિત રહી શકીશું. અને આપ જોઈ શકો છો કે કોરોના વેક્સિનમાં ગણેશજીના આશીર્વાદ સાથેની છે, એટલે દરેકે દરેક વ્યક્તિને મારી નમ્ર વિનંતી છે, પ્રાર્થના છે કે આપ 2 ડોઝ કોરોનાની રસીના અવશ્ય લો. આપ સુરક્ષિત રહો, આપનું ઘર સુરક્ષિત રહે, સમાજ સુરક્ષિત રહે, અને ચોક્કસ મારું ભારત સુરક્ષિત રહે. દર્દીઓને શું સમજાવવામાં આવી રહ્યા છે? કારણ કે જે રીતના એક મેસેજ તમે આપ્યો છે ગણેશજીને વેક્સિનેશન માં અહીંયા બિરાજમાન કરાવીને, દર્દીઓને શું સમજાવી રહ્યું છે? અમે દરેક દર્દીને એક તો આવીને દર્શન કરે છે, આશીર્વાદ લે છે, સાથે સાથે અમે એ પણ કહીએ છીએ કે એમને રસીના કેટલા ડોઝ લીધા છે. 2 ડોઝ લીધા છે, અતિ ઉત્તમ. સાથે સાથે કોરોનાની બધી જ ગાઈડલાઇનનું આપણે પાલન પણ કરવાનું છે. સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને હેન્ડ વોશિંગ, આ 3 મહત્વનું છે. એ પણ આપણે સાથે જ પાલન કરવાનું છે, કારણ કે આપણે ત્રીજી વેવ નથી જોઈતી. બિલકુલ. તો જે રીતના આ ડૉક્ટર રાજેશભાઈ શાહ છે કે જેમને કોરોનામાં પણ અનેક ઉત્તમ કામગીરી કરી અને અનેક લોકોને તેઓ પોતે ટ્રીટ પણ કરી ચૂક્યા છે, અને આજે તેઓ પોતે પોતાના ક્લિનિકમાં કોરોનાની વેક્સિન છે, તેમાં ગણેશજીને બિરાજમાન કરીને અને ડેકોરેશન પોતે કરીને એક અનોખો મેસેજ સમાજમાં આપી રહ્યા છે, દર્દીઓને આપી રહ્યા છે. અને આ જ રીતના અવનવી થીમ પર અલગ અલગ મંડળો દ્વારા ઘરે લોકોએ ગણપતિને બિરાજમાન કરીને પૂજા અર્ચના કરી રહ્યા છે. કેમેરામેન હાર્દિક દીક્ષિત સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા. પાટણમાં ગણેશ ઉત્સવની ઉજવણી થઈ રહી છે. પાટણમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારોએ 1878માં ગણેશ ઉત્સવની શરૂઆત કરી હતી. આમ તેવું મનાય છે કે 1898માં લોકમાન્ય તિલકે સ્વતંત્ર સંગ્રામની ચળવળ માટે ગણેશ ઉત્સવની શરૂઆત કરી હતી, પરંતુ પાટણમાં તે પહેલા જ તેની શરૂઆત થઈ ગઈ હતી. તેના પુરાવા આજે પણ સરકારી ગેજેટમાં થયા છે. સદીઓ પહેલા મહારાષ્ટ્રીયન સમાજના 600 પરિવારો રહેતા હતા. સમયાંતરે પરિવારો સ્થળાંતર કરતા ગયા, અને આજે માત્ર આંગળીના વીડે ગણાતા ઘણા એટલા પરિવારો પાટણમાં વસે છે.
જામનગર નજીક સપડામાં આવેલા સિદ્ધિવિનાયક મંદિરે આજે ગણેશ ચતુર્થીની ઉજવણી કરાઈ. વહેલી સવારથી જ ભક્તો પગપાળા ચાલી દર્શન કરવા માટે પહોંચ્યા. જામનગરથી 25 કિલોમીટર દૂર આવેલા શ્રી સિદ્ધિવિનાયક મહાદેવનું ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ છે. ભક્તોની આસ્થા મંદિર સાથે જોડાયેલી છે. કોરોના કાળમાં નિયમોના પાલન સાથે અહીં દર્શન કરવામાં આવી રહ્યા છે. સાથે જ કોરોનાના કારણે મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો મોકૂફ પણ રખાયા છે. આ ગણેશ ચતુર્થીમાં ભાદરવી સુદ ચોથ ગણપતિ સવારના 6 વાગે મંગળા આરતી હોય છે, 7 વાગે ધ્વજ પૂજા હોય છે, 7:30 વાગે નવગ્રહની પૂજા હોય છે અને 8 વાગે મહાયજ્ઞ પ્રારંભ હોય છે, જે 12 વાગે બીડું ઉમાઈ જાય, 12:30 વાગે મહાપ્રસાદનું આયોજન હોય છે તથા સાંજે સંતવાળી રાખવામાં આવેલ છે. આ મહામારી કોરોનાના હિસાબે મહાપ્રસાદ તથા સંતવાણી કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવેલ છે. હું આજે ગણેશ ચોથ નિમિત્તે અહીંયા ગણપતિ બાપાના દર્શન કરવા આવી છું મારા પરિવાર સહિત અને અહીંયાનું વાતાવરણ બહુ સારું છે અને ટેકરી ઉપર જે આ મંદિર છે ત્યાં નયન રમણ એકદમ સરસ વાતાવરણ છે અને ગણપતિ બાપાના દર્શન કરીને આજે હું મારું મન એકદમ પ્રફુલ્લિત થઈ ગયું છે અને બહુ સારું લાગે છે. જામનગર જિલ્લામાં સપડા ગામમાં ગણપતિનું સ્થળ આવેલું છે, તેનું મહત્વ ખૂબ છે. અમે જામનગર જિલ્લાના નાઘેડી ગામથી ભરવાડ કન્યા છાત્રાલયથી આવીએ છીએ અને અમને જ્યારે મન થાય ત્યારે અમે આવીએ છીએ. અહીંનું મહત્વ ખૂબ છે અને અમને અહીંયા ઘણી મજા આવે છે.